મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહ વિશે વાત કરી હતી. હવે વિદ્યુત પ્રવાહ એ એવી રાશિ છે કે જેનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા પરિપથો સોલ્વ કરી શકીએ છીએ. પણ ઘણી બધી એવી વસ્તુઓ છે કે ઘણી બધી એવી એપ્લિકેશનો છે કે જ્યાં આપણને સીધે સીધો વિદ્યુત પ્રવાહ આપણે મેળવી શકતા નથી. તો જો આપણે સીધે સીધો વિદ્યુત પ્રવાહ ના મેળવી શકીએ તો એ વિદ્યુત પ્રવાહની ગણતરી માટે આપણે શું કરી શકીએ? તો વિદ્યુત પ્રવાહની ગણતરી માટે આપણી જોડે બીજી એક રાશિ વ્યાખ્યાયિત કરેલી છે, જેને આપણે પ્રવાહ ઘનતા કહીએ છીએ. તો અહીંયા આપણો બીજો ટોપિક છે પ્રવાહ ઘનતા. હવે આપણે પ્રવાહ ઘનતાની વાત કરીએ તો આપણને પ્રવાહ ઘનતાની જરૂરિયાત કેમ છે એ વસ્તુ તો આપણે જોઈ કે જો આપણે સીધો પ્રવાહ ના મેળવી શકતા હોઈએ તો આપણે પ્રવાહ ઘનતાનો ઉપયોગ કરીએ છીએ કેમ. તો એનું એક સિમ્પલ ઉદાહરણથી આપણે સમજીએ. તો મેં અહીંયા એક વાહક લીધેલો છે જેમાંથી એ વાહક તારમાંથી 10 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે જો આ 10 એમ્પિયર જેટલા પ્રવાહ આ વાહકમાંથી પસાર થતો હોય તો શું આ વાહકના કોઈ પણ બિંદુ આગળ રહેલા આડછેદમાંથી પણ 10 એમ્પિયર પ્રવાહ પસાર થશે? તો આપણો જવાબ થશે ના. કેમ? તો અહીંયા મેં ત્રણ આડછેદ બનાવેલા છે જેના પરથી આપણે જોઈ શકીએ છીએ કે ત્રણે ત્રણ બિંદુઓ આગળના આડછેદના ક્ષેત્રફળ કેવા છે, જુદા જુદા ક્ષેત્રફળ છે. તો જો જુદા જુદા ક્ષેત્રફળ હોય તો એમાંથી પસાર થતો પ્રવાહનું મૂલ્ય પણ જુદું જુદું હશે. મીન્સ કે દરેકમાંથી 10 એમ્પિયર પ્રવાહ પસાર થતો નથી. 10 એમ્પિયર પ્રવાહ આખા તારમાંથી આખા વાહકમાંથી પસાર થાય છે. તો હવે આપણને એક વસ્તુ ખ્યાલ આવ્યું કે જો આડછેદનું મૂલ્ય બદલાય છે, જો આડછેદનું ક્ષેત્રફળ બદલાય છે તો એમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય પણ બદલાય છે. મતલબ કે વાહકમાંથી પસાર થતો પ્રવાહ કોઈ પણ બિંદુ આગળ સમાન નહીં હોય. તો હવે આ જે વસ્તુ છે એ વસ્તુ પરથી આપણે પ્રવાહ ઘનતાને વ્યાખ્યાયિત કરીશું. તો પ્રવાહ ઘનતા શું છે? તો પ્રવાહ ઘનતાને સિમ્પલી આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો પ્રવાહ ઘનતા બીજું કંઈ નહીં પણ વાહકના કોઈ પણ આડછેદ આગળની પ્રવાહ ઘનતા તે આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને આડછેદના ક્ષેત્રફળના ગુણોત્તર જેટલી હોય છે. મતલબ કે અહીંયા જે આપણને પ્રવાહ ઘનતા મળે છે એ પ્રવાહ ઘનતા આડછેદમાંથી પસાર થતા પ્રવાહ અને એ આડછેદના ગુણોત્તર જેટલી હોય છે. બીજી વસ્તુ, તો અહીંયા બેટા આપણે પ્રવાહ ઘનતાને દર્શાવવા માટે કેપિટલ જીનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રવાહ ઘનતાની વ્યાખ્યા પરથી આપણે પ્રવાહ ઘનતા જે બરાબર આઈ અપોન એ લઈ શકીએ, જ્યાં આઈ શું છે? તો એ આડછેદમાંથી પસાર થતા એ ક્ષેત્રફળ ધરાવતા આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે અને એ આડછેદનું ક્ષેત્રફળ છે. તો જેના પરથી આપણને વ્યાખ્યા પરથી જે બરાબર આઈ અપોન એ મળે. તો આ થયું આપણી પ્રવાહ ઘનતાની વ્યાખ્યા. હવે આપણે આનાથી આગળ વાત કરીએ તો દરેકે દરેક જગ્યાએ જે પ્રમાણે આપણે અહીંયા જોયું કે દરેકે દરેક જગ્યાએ આડછેદનું ક્ષેત્રફળ છે એ આડછેદનું ક્ષેત્રફળ કેવું હશે? બદલાતું જતું હશે. કેમ? તો તમે સમજો, તો સપોઝ આપણા ઘરમાં જે વાયર છે એ વાયર આપણે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વાયરને આપણે જોઈએ તો એ દરેકે દરેક જગ્યાએ સમાન પહોળાઈના હોતા નથી. કોઈક જગ્યાએ વાયર જાડા હોય છે અને કોઈક જગ્યાએ વાયરમાં થોડો એનો પહોળાઈ ઓછી હોય છે. તો જો આ વાયર છે કે જે આ તાર છે એનું આડછેદનું ક્ષેત્રફળ બદલાય તો એમાંથી
પસાર થતા પ્રવાહનું મૂલ્ય પણ બદલાય છે એટલા માટે આપણે અહીંયા પ્રવાહ ઘનતાને વ્યાખ્યાયિત કરવી પડે હવે અહીંયા આપણે પ્રવાહ ઘનતાનું સૂત્ર જોઈએ અને સરેરાશ પ્રવાહ ઘનતા મેળવીએ તો એના માટે આપણે અહીંયા એક આકૃતિ જોઈ છે એ આકૃતિમાં અહીંયા એક આડછેદ બનાવેલો છે જેનું ક્ષેત્રફળ ડેલ્ટા એ જેટલું છે અને આ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે ડેલ્ટા આઈ જેટલો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય છે તો જો અહીંયા આપણે જોઈએ તો વિદ્યુત પ્રવાહ આ જે આડછેદ છે એ વિદ્યુત પ્રવાહની કેવો છે લંબ દિશામાં છે હવે જો આડછેદ લંબ દિશામાં હોય વિદ્યુત પ્રવાહ આપણો આ દિશામાં છે આડછેદ આપણો આ દિશામાં છે તો એ આડછેદનું ક્ષેત્રફળ સદિશ પણ કઈ દિશામાં હશે તો પ્રવાહની દિશામાં હશે તો અહીંયા આપણે આડછેદનું ક્ષેત્રફળ સદિશ દર્શાવેલો છે તો ડેલ્ટા આઈ અને ડેલ્ટા એ બંને કેવા છે સમાન દિશામાં છે તો જેના પરથી આપણે એ આડછેદની સરેરાશ પ્રવાહ ઘનતા જોઈએ તો સરેરાશ પ્રવાહ ઘનતા જે બરાબર તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ડેલ્ટા આઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એના ગુણોત્તર જેટલું આપણને મળશે જે આપણે વિદ્યુત પ્રવાહમાં જોયું તો એ જ પ્રમાણે આપણે પ્રવાહ ઘનતા માટે સરેરાશ પ્રવાહ ઘનતા માટે ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા એ લઈ શકીએ છીએ હવે જો આપણે કોઈ ચોક્કસ આડછેદ આગળની પ્રવાહ ઘનતા મેળવવી હોય તો તે આડછેદ આગળની પ્રવાહ ઘનતા મેળવવા માટે જે બરાબર લિમિટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 આપણે લઈએ તો ડેલ્ટા આઈ બાય ડેલ્ટા એ બરાબર આપણને મળશે ડીઆઈ બાય ડીએ જેને આપણે તાક્ષણિક પ્રવાહ ઘનતા પણ કહી શકીએ છીએ તો જે બરાબર ડીઆઈ બાય ડીએ તો મતલબ કે આપણે અહીંયા બે પ્રવાહ ઘનતાના સમીકરણ ધ્યાનમાં રાખવાના છે એક તો સરેરાશ પ્રવાહ ઘનતા જે બરાબર ડેલ્ટા આઈ બાય ડેલ્ટા એ અને તાક્ષણિક પ્રવાહ ઘનતા કાં તો કોઈ પણ આડછેદ આગળની પ્રવાહ ઘનતા જે બરાબર બીઆઈ બાય બીએ જેટલી આપણને મળશે બીજી વસ્તુ તો વિદ્યુત પ્રવાહ આપણને ખ્યાલ છે કે અદિશ રાશિ છે પણ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ કેવી છે સદિશ રાશિ છે એના પરથી આપણને જે પ્રવાહ ઘનતા મળે છે એ પ્રવાહ ઘનતા પણ કેવી રાશિ થશે તો પ્રવાહ ઘનતા પણ સદિશ રાશિ થશે અને પ્રવાહ ઘનતાના એકમની વાત કરીએ તો જે બરાબર આઈ અપોન એ છે આઈ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર તો પ્રવાહ ઘનતાનો એકમ પણ થશે એમ્પિયર પર મીટર સ્ક્વેર તો અહીંયા આપણને પ્રવાહ ઘનતા માટે સમીકરણ મળ્યું કે જે આપણે એમ ધારેલું હતું કે જે આપણે આડછેદ લીધો છે એ પ્રવાહની કેવો છે લંબ દિશામાં હોય છે હવે દરેકે દરેક કિસ્સામાં આ જે આડછેદ છે એ આડછેદ પ્રવાહની લંબ દિશામાં જ હોય તેવું જરૂરી નથી આપણને ખ્યાલ છે કે આપણા ઘરમાં જે વાયરિંગ થાય છે એ વાયરિંગમાં ઘણી જગ્યાએ બેન્ડ વળેલા મતલબ કે વાયર વળેલા હોય છે પાઇપમાં હવે જો વાયર વળેલો હોય મતલબ કે એમાંથી પસાર થતો પ્રવાહ પણ કેવો હશે એની લંબ દિશામાં નહીં હોય તો જો આપણને આડછેદનું ક્ષેત્રફળ અને પ્રવાહ એકબીજા સાથે કઈ ખૂણે થીટા જેટલા કોણે આપેલા હોય તો આપણે એની પ્રવાહ ઘનતા માટે શું કરી શકીએ તો એની પ્રવાહ ઘનતા માટે આપણને અહીંયા આ જે ક્ષેત્રફળ સદિશ છે એ ક્ષેત્રફળ સદિશનો પ્રવાહની દિશાનો ઘટક મેળવવો પડે તો અહીંયા જે આપણને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એ છે એ પ્રવાહ સાથે કેટલા ખૂણે છે થીટા કોણે છે તો પ્રવાહની દિશાનો ઘટક આપણને શું મળે બેટા ડીએ કોસ થીટા શું મળે આપણને ડીએ
cos theta આ જે BA cos theta છે પ્રવાહની દિશાનો ઘટક થઈ ગયો મતલબ કે હવે જે BA cos theta અને BO I જે છે એ બંને કેવા હશે સમાન દિશામાં હશે તો જેના પરથી જે પ્રમાણે આપણે અહીંયા J બરાબર DI/DA લીધું J બરાબર DI/DA લીધું એના પરથી આપણે પ્રવાહ ઘનતા J બરાબર DI અને પ્રવાહની દિશાનો ક્ષેત્રફળ સદિશ નો ઘટક BA cos θ આપણે લઈશું તો જેના પરથી J બરાબર DI/DA cos θ આપણને મળશે જેના પરથી આપણે DI ને કરતા બનાવીએ તો DI બરાબર BA cos θ J સાથે ગુણાઈ જશે તો DI બરાબર J BA cos θ આપણને મળે છે તો આ જે આપણને DI બરાબર J BA cos θ મળ્યું એના પરથી આપણે પ્રવાહનું મૂલ્ય આ સમીકરણને સંકલન કરતા મેળવી શકીએ છે તો અહીંયા આ સમીકરણને આપણે બંને બાજુ સંકલન લગાડતા તો સંકલનમાં DI બરાબર સંકલનમાં J BA cos θ આપણને મળશે તો જેમ I બરાબર આપણને વિદ્યુત પ્રવાહનું સમીકરણ I બરાબર સંકલનમાં J સદિશ ઇન્ટુ BA cos BA સદિશ આપણને મળશે પ્રવાહ I બરાબર આપણને શું મળશે સંકલનમાં J સદિશ ઇન્ટુ BA સદિશ મળશે કેમ તો અહીંયા પ્રવાહની દિશા અને ક્ષેત્રફળ સદિશનો ઘટક આપણે બંને કેવા લીધેલા છે સમાન દિશામાં છે એટલા માટે આપણે અહીંયા ડોટ પ્રોડક્ટ નો ઉપયોગ કરીએ છે તો આ જે સમીકરણો છે એ સમીકરણો પ્રવાહ ઘનતાના સમીકરણો અને તેના પરથી આપણે પ્રવાહનું મૂલ્ય મેળવી શકીશું તો અહીંયા આપણને બેઝિક વસ્તુ પ્રવાહ ઘનતા શું છે અને એ પ્રવાહ ઘનતા પરથી આપણે પ્રવાહ કઈ રીતે મેળવી શકીએ છે એ વસ્તુની આપણે વાત કરી તમે આ જે પ્રવાહ ઘનતાની થિયરી છે એ પ્રવાહ ઘનતાની થિયરી નોટબુકમાં નોટ કરી શકો છો